ગુજરાતમાં રાજકીય નવા જૂનીના એંધાણ શરૂ થવાના છે, જેના ભણકારા રવિવારે વાગી ચૂક્યા છે. ગુજરાતને રાજકારણનું એપી સેન્ટર ગણાય છે, પણ હમણાંથી આ એપી સેન્ટરના પાયા પણ હલવા લાગ્યા છે. કહેવાય છે કે જો ભાજપને કંઈ પણ રાજકારણ ક્ષેત્રે પ્રયોગ કરવો હોય તો એ ગુજરાતમાં કરે છે. ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા પણ ગણાય છે, પણ હાલમાં ગુજરાતમાં એટલી ઘટના બની છે કે ભાજપને હવે પ્રયોગ કરવા માટે પણ બે વખત વિચારવું પડશે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ગુજરાતમાં રાજકીય નવા જૂનીના એંધાણ વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક મળી. આ બેઠકને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું કે અચાનક એવું તો શું થયું કે સરકારી રજાના દિવસે સરકારી કામ માટે મંત્રીઓને હાંકલ કરવામાં આવી, અને આ જોતાં નક્કી થઈ ગયું કે હવે ગુજરાતમાં કંઈક નવું રંધાઈ રહ્યું છે. અને પછી સૂત્રો પાસેથી માહિતી મળી કે આજે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્ય દળની મહત્વની બેઠક મળવાની છે, અને મહત્વનું એ છે કે ભાજપના ફક્ત નવા મંત્રીઓ આ બેઠકમાં હાજર નહીં રહે, પણ આ બેઠકમાં જૂના જોગીઓને પણ બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું પણ નામ સામે આવી શકે એમ છે. આ બેઠકમાં ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાને પણ તેડું મોકલવામાં આવ્યું છે. એટલે ક્યાંક એવું લાગે છે કે ફરી રાજેન્દ્રસિંહ રાણાને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત પણ કરવામાં આવે. 2002માં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજેન્દ્રસિંહ રાણા ફરજ નિભાવી ચૂક્યા છે. રાજેન્દ્રસિંહ એક સમયે ભાજપના દિગ્ગજ રાષ્ટ્રીય નેતા લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સહિત અનેક દિગ્ગજો સાથે ઘનિષ્ઠ સંબંધ પણ ધરાવતા હતા. રાજેન્દ્રસિંહ રાણાએ 2 ટર્મ સુધી ગુજરાતના ભાજપના પ્રમુખ પદ પર સેવા આપી છે, અને સૌથી વધુ ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે રહેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. પણ હાલ તે સક્રિય રાજકારણમાં નિષ્ક્રિય છે, જેથી આ નામ આવતા ઘણી ચર્ચા એ પણ થઈ રહી છે. પણ જો આ નામ નક્કી થાય તો સીધો સવાલ એ થાય છે કે આ રાજેન્દ્રસિંહ રાણાને એટલે અધ્યક્ષ બનાવવામાં આવ્યા કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીકમાં આવે છે, અને ક્ષત્રિયોની નારાજગી હવે ભાજપથી સહન નહીં થાય કારણ કે લોકસભામાં અસર થઈ પણ દેખાય નહીં. પણ હવે જો સ્થાનિક સ્વરાજમાં આ ભૂલ કરે તો ભાજપને ભોગવવું અવશ્ય પડે, એટલે એક કાકરે બે નિશાન કરવા જઈ રહી છે હવે ભાજપ. પણ હજુ સવાલો એ જ ઊભા થઈ રહ્યા છે કે પાટીલ અચાનક કેમ નવા જૂની કરવાના મૂડમાં છે. ત્યાં અચાનક એવું થયું કે જો નવા જૂના ભેગા થશે તો કંઈક નવું થશે, અને આમાંય અત્યારે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, અને પાટીલ સાહેબે 2 કરોડનો ટાર્ગેટ તો હોંશે હોંશે રાખી દીધો, પણ અત્યાર સુધીમાં 1 કરોડ સભ્ય પણ નથી થયા, અને હવે લગભગ 7 થી 8 દિવસ બાકી છે અભિયાનને પૂર્ણ થવાના. આ સદસ્યતા અભિયાનમાં હવે લગભગ 7 થી 8 દિવસની અંદર 1 કરોડ નહીં પણ 50 લાખ જેવા જો સભ્ય થાય તો પણ પાટીલ સાહેબનું નાક ન કપાય. અને અત્યારે તો એવું છે કે ભાજપના નવા નેતાઓથી ગુજરાતની જનતા ખૂબ નારાજ છે, એટલે ક્યાંક સ્થાનિક સ્વરાજમાં તકલીફ તો પડવાની છે. ગુજરાતમાં હમણાં ને હમણાં એવી ઘટનાઓ બની છે જેમણે ભાજપને શરમમાં મૂકી દીધું છે. વડોદરામાં પૂર આવ્યું, દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, જેમાં ન્યાય અપાવવાની જગ્યા પર હવે રાજનીતિ વધુ ને વધુ ઉગ્ર બની રહી છે. એટલે હવે પાટીલ સાહેબને પણ ખબર પડી ગઈ લાગે છે કે નવા કામ કરશે તો બગડશે, જેથી જૂના જોગીઓને મેદાને ઉતારો તો આવનારા સમયમાં ફટકો આપણને વધારે ન પડે. આમ આપણે ત્યાં કહેવાય છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જેટલું જૂનું તેટલું જ કામનું. ભાજપને એટલે રાજકારણની પ્રયોગશાળા માનવામાં આવતી હતી કારણ કે ત્યારે આવા જૂના જોગીઓ હતા અને જે ગ્રાઉન્ડ ઉપર જઈને કામ કરતા હતા, જે ભાજપને બચાવતા હતા કોઈ પણ પરિસ્થિતિ કેમ ના આવી હોય. હવે આ નવા નેતાઓ તો બચાવવાની જગ્યા પર ડૂબાડે છે તેવી પરિસ્થિતિ આપણને દિવસે ને દિવસે જોવા મળી. એટલે જો ભાજપને હવે પડતી રોકવી હશે તો નવાને બાજુમાં બેસાડી જૂનાને મેદાનમાં ઉતારવા પડશે અને કામ સોંપવું પડશે. પણ એ જોવાનું કે આ નવા જૂનીમાં સીઆર પાટીલનું પાછું ક્યાંક નાક ન કપાય. એકવાર લોકસભામાં કપાયું છે કારણ કે 26ની 26 રીટેક, કારણ કે 26માંથી 26 બેઠકનો જે વાયદો કરવામાં આવ્યો હતો તે ક્યાંક એક બેઠકે તોડી નાખ્યો. બીજી વાર કપાવવાનું અત્યારે ચાલુ છે કારણ કે સદસ્યતા અભિયાનમાં 2 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો જે હજુ સુધી પૂરો નથી થયો. હજુ તો 1 કરોડ સભ્ય પણ નથી થયા, એટલે ક્યાંક ને ક્યાંક આ 2 કરોડની લાલચ ક્યાંક સીઆર પાટીલનું નાક કપાવવા ઉપર ઉતરી આવી છે. અને હવે આ નવા જૂનીમાં ક્યાંક પાછું ખાડામાં પડવાનું ન થાય તે પણ સીઆર પાટીલે જોવાનું રહેશે. તમને શું લાગે છે, હવે પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના કોણ બનશે,
અને જો આ નવા પ્રદેશ અધ્યક્ષ ગુજરાતની અંદર ભાજપને જે ડૂબી રહી છે તે બચાવી શકશે કે નહીં તે પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.